રાજ્યની વ્યાજબી ભાવની દુકાનોના દુકાનદારોને આધાર કાર્ડ લિંકઅપ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા દબાણને લઈ ભરૂચના વ્યાજબી ભાવના દુકાનદારોમાં રોષની લાગણી ફેલાઈ છે। તેઓ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હડતાલની ચીમકી આપી હતી। 15 દિવસમાં રેશન કાર્ડ ધારકના કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ મંગાવી તેનું લિંકઅપ કરવા અંગેના પુરવઠા અધિકારીઓના કહેવાતા ફરમાનને લઈ આજે ભારે વિવાદ સર્જાયો હતો। વ્યાજબી ભાવના દુકાનદારોના એસોસિએશન દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ ભરૂચ જિલ્લાના વ્યાજબી ભાવ દુકાનદારો ભેગા થયા છે। અમે 30 તારીખે કલેક્ટર સુધી આવેદન પત્ર આપેલું, પણ એનો કોઈ અમને પ્રત્યુત્તર આપવામાં આવેલ નથી। અમે આજે મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદન પત્ર આપવા આવેલા છે। હવે અમારી પડતર માંગણીઓ છે, જેવી કે છાસ વાળા સરકાર તરફથી આધાર કાર્ડ મંગાવો, કેશલેસ કરાવો, આ તે બધી દરેક જાતના ફટવાબાર પાડતા હોય છે અને દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ ઉભા થાય છે। હવે આજ રોજ અમે કલેક્ટરને આવેદન પત્ર આપીને જાહેર કરવા માંગીએ છીએ કે ભરૂચ જિલ્લાના દરેક દુકાનદાર આ માસનો જથ્થો અમે વિતરણ કરવાના નથી, અને અમારે જ્યાં સુધી માંગણી ના સંતોષાય ત્યાં સુધી અમારી આ હડતાળ ચાલુ રહેશે। એની સંપૂર્ણ જવાબદારી જે કંઈ થશે એની જવાબદારી વહીવટી અધિકારી રહેશે।